આવેદનપત્ર આપીને જણાવવામાં આવ્યું છે કે કરણી સેનાના અધ્યક્ષ ઉપર જે એટ્રોસિટીઝ કલમ લગાવવામાં આવી છે તે પાછી ખેંચવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંતા માર્ગે જઈ આંદોલન કરીશું તેવી રજૂઆત કરવામાં આવી હતી. દેગામ ખાતે આજે વિશ્વ રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનો ભેગા મળી એક સંકલન કરીને જણાવ્યું છે કે રાષ્ટ્રીય રાજપૂત એવા કરણી સેનાના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી રાજ શેખાવત ઉપર જે એટ્રોસિટીની એક્ટના કાયદાની કલમ લગાવી છે આ કલમ સરકાર દ્વારા દૂર કરવામાં આવે અને તેને પાછી ખેંચવામાં આવે તેના વિરુદ્ધમાં આજે વિશ્વ રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનો ભેગા મળીને તેનો ઉગ્ર વિરોધ કરીને દેગામ મામલતદારને આવેદનપત્ર આપીને જાણ કરીએ છીએ કે કરણી સેનાના અધ્યક્ષ ખૂબ જ ઉત્સાહી અને ઉત્સાહ સેવાભાવી વ્યક્તિ હોવાથી તેમના ઉપર જે કાયદાની કલમ લગાવવામાં આવી છે તેને હટાવી લેવામાં આવે તેવી અમારી ઉગ્ર રજૂઆત છે અને જો આ બાબતે તકેદારીના પગલાં ભરવામાં નહીં આવે તો અમે સૌ ભેગા મળીને ગાંધી ચિંધ્યા માર્ગે જઈ આંદોલન કરીશું અને આત્મવિલોપન કરીશું તેવી આ વિશ્વ રાજપૂત સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજ ગુજરાત પ્રદેશ પ્રમુખ વિજયસિંહ વિયોળ, મયુરસિંહ ચૌહાણ, સંદીપસિંહ ચૌહાણ, જયપાલસિંહ ચૌહાણ, ચકુભા ઝાલા, વિપુલભાઈ ચૌહાણ અને અજીતસિંહ ચૌહાણે ઉગ્ર વિરોધ કરી આત્મવિલોપન કરવાની ધમકી આપી છે તેવી લેખિત રજૂઆત અમારા પ્રતિનિધિને આપી છે. અગરસિંહ ચૌહાણ, ZSTV.